नमस्ते विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 9 में सामाजिक विज्ञान विषय में आपणे प्रथम प्रकरण छे भारत में ब्रिटिश सत्तानो उदय तेनो अभ्यास करता हता। तो आपणे आना अगाउना विडियो में जोयेलू के प्लासीनुं युद्ध केवी रीते थयुं। तो प्लासीना युद्ध में आपणे वात करेली के छेल्ले शुं थाय छे के मीर जाफर छे ते मीर जाफर ने बंगाळनो नवाब बनाववामां आवे छे। હવે આજે આપણે અભ્યાસ કરવાના છીએ બક્સરનું યુદ્ધ। તો બક્સરના યુદ્ધ વિશે જોઈએ કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। પ્લાસીનું યુદ્ધ એટલા માટે થયું હતું કે મીર જાફરને લાલચ આપીને બંગાળનો નવાબ બનાવવાની શરત કરી અને સિરાજ ઉદ્દોલાને હરાવવાનો હતો, એટલા માટે પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યારબાદ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પસંદ કરવામાં આવે છે। જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન મેળવે છે કોણ? અંગ્રેજો। તો કે મીર જાફરને જુદા જુદા બહાના બનાવીને અથવા તો ફસાવીને તે પોતાની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રાપ્ત કરવા લાગી। તેમ છતાં પુષ્કળ ધન પ્રાપ્ત કરવા છતાં વધુ અધિકારો મેળવવાની લાલચમાં કોણે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હજુ પણ વધુ અધિકારો જોઈતા હતા તેવી લાલચમાં તેમણે મીર જાફરને ખસેડી દીધો। નવાબ તરીકે મીર જાફર હતો તેને ખસેડી દીધો અને મીર કાસિમને નવાબ તરીકે પસંદ કર્યો। શા કારણે? કારણ કે તેને એવું લાગ્યું કે મીર કાસિમ વધારે હજુ અમને ધન સંપત્તિ છે તે પ્રાપ્ત કરવા દેશે, એટલે મીર કાસિમને નવાબ બનાવ્યો। હવે શું થાય છે કે કંપની માટે છે તે મીર જાફર કરતાં મીર કાસિમ છે તે બધું મહત્વકાંક્ષી સાબિત થયો। આ ખ્યાલ તેમને પછી આવે છે ક્યારે? કારણ કે મીર કાસિમને જ્યારે નવાબ બનાવ્યો પછી તે જે સંચાલન કરતો હોય કે મીર કાસિમ જે કાર્ય કરતો હોય તેના ઉપરથી અંગ્રેજોને લાગ્યું કે આ વ્યક્તિ તો મીર જાફર કરતાં પણ વધારે પ્રામાણિક છે, એટલે આપણું ચાલવા દેશે નહીં, એટલે કંપની માટે તે વધારે મહત્વકાંક્ષી પ્રામાણિક સાબિત થયો। એટલે ફરી કોણે બેસાડ્યો? તો કે ફરી મીર જાફરને બેસાડી દીધો। મીર કાસિમ છે તે અંગ્રેજોને યોગ્ય ન લાગ્યો, એટલા માટે મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવી દીધો। હવે મીર કાસિમ છે તો મીર કાસિમ છે તે અવધના નવાબને શરણે થયો। પોતાને જે અંગ્રેજોએ ખસેડી નાખ્યો નવાબમાંથી, તો શું કરે છે? તે અવધના નવાબ પાસે જાય છે અને તેના શરણે થાય છે અને ત્યાં જઈને અંગ્રેજો જે પ્રકારે હેરાન કરતા હશે તેની તે ચર્ચા કરે છે। જ્યારે મીર કાસિમ અવધના નવાબ પાસે જાય છે આ સમયે અવધમાં કોણ આવેલા હતા? તો કે મુઘલ બાદશાહ શાહ આલમ છે તે સમયે અવધના નવાબ પાસે આવેલા હતા। એટલે ત્રણ સેના મળે છે, કોણ કોણ? તો કે મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ। આ ત્રણેએ શું કર્યું કે અંગ્રેજો સામે લડવા માટે એક ચર્ચા કરી, એક મિટિંગ કરી અને તેમાં શું કર્યું? તો આ ત્રણેય સંયુક્ત સેનાએ એવો નિર્ણય લીધો કે આપણે કંપનીને હરાવવા માટે કંપની સામે યુદ્ધ કરવું છે, એટલા માટે યુદ્ધ જાહેર કર્યું। કોણે કોણે? તો કે મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેએ કંપની સામે યુદ્ધ જાહેર કર્યું। આ જે યુદ્ધ હતું, ત્રણે ત્રણ સંયુક્ત સેનાનું જે યુદ્ધ હતું તે હતું બક્સર મુકામે, એટલે કે બક્સરનું યુદ્ધ। આ જે બક્સરનું યુદ્ધ હતું તે અંગ્રેજોની સામે હતું। કોનું યુદ્ધ હતું? તો કે ત્રણે સેના હતી, અવધના નવાબની, મુઘલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ, આ ત્રણેની સંયુક્ત સેના મળીને અંગ્રેજોને હરાવવા માંગતા હતા અને તેઓની વચ્ચે જે બક્સર મુકામે યુદ્ધ થયું તે સંયુક્ત સેનાની સામે કંપનીએ યુદ્ધ કર્યું। બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે આ બક્સરનું યુદ્ધ થયું। તો કે ત્રણે સેના સંયુક્ત રીતે હતી અને અંગ્રેજો હતા તેની સામે, આ બંને વચ્ચે જે યુદ્ધ થયું તે બક્સરનું યુદ્ધ છે અને તે 22 ઓક્ટોબર 1764માં થયું। સંયુક્ત સેનાનો પરાજય થયો। જો તમે કે અંગ્રેજો હતા, તે અંગ્રેજો છે તે કોઈને પણ હરાવવામાં માહિર હતા, તો શું કર્યું કે સંયુક્ત સેના હતી, ત્રણે ત્રણની સંયુક્ત સેના, તેમ છતાં સંયુક્ત સેના હારી ગઈ અને અંગ્રેજો છે તેમણે જીત હાંસલ કરી। ત્યાર પછી કંપનીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થતાં ત્રણે સેના સાથે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા
આ ત્રણે જે રાજ્યો છે બંગાળ બિહાર ઓડિશા તેમની દિવાની સત્તા મળી ગઈ. કયા યુદ્ધના લીધે? બક્સરના યુદ્ધના લીધે. તો બક્સરના યુદ્ધમાં ત્રણેય સેના છે તે અંગ્રેજો સામે હારી જાય છે અને કંપનીને છે તે બંગાળ બિહાર અને ઓરિસ્સાની સત્તા પણ પ્રાપ્ત થઈ ગઈ. આ આ બક્સરના યુદ્ધથી આપણે જાણી શકીએ કે અંગ્રેજો છે તે પોતાની સત્તામાં વધારો કરી શકતા હતા અને અંગ્રેજો કોઈની પણ સામે હાર માનતા ન હતા અને ભારતને વધુને વધુ ગુલામ બનાવવા જઈ રહ્યા હતા. તો આજે આપણે જોયું બક્સરનું યુદ્ધ. આના જે મુદ્દાઓ છે તે તમે નોંધ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો.